આજથી 2500 વર્ષ પહેલાનું એક ચિત્ર તમને તમારી નજર સામે લાવી દઉં. એમને ગપ્પા નથી માર્યા, માનવ ચરિત્રમાં પણ છે, ઉપદેશ પડેલા ગીતામાં પણ છે અને શિલ્પની અંદર પણ છે. જરા આંખ બંધ કરી ક્ષત્રિય કુળના મહાવીર સ્વામીને નજર સામે લાવો. તમારા મોબાઈલમાં હશે ને ક્ષત્રિય કુળના મહાવીર સ્વામીની શ્યામ વર્ણી શિખાવાળી નંદી વર્ગને ભરાવેલી પ્રતિમા તમારા મોબાઈલમાં છે કે નહીં? ન હોય તો યુટ્યુબ માંથી પણ કાઢજો. આજે ઘરે જઈને પહેલું કામ એ કરજો, યુટ્યુબ માંથી ક્ષત્રિય કુળ લખશો એટલે તમને મહાવીર સ્વામીની મૂર્તિ તમારી સામે આવશે. એ મૂર્તિની સામે નહીં જોતા, જરા ઝૂમ કરજો. મૂર્તિને નાની કરી પરિકરને મોટું કરજો. પરિકર જોશો તો તમને ખબર પડશે ઉપર બે ઇન્દ્ર છે એને ભૂલી જાઓ. બે બાજુ એ સરસ મજાના શિલ્પ છે. એમાં જમણી બાજુ, આપણી જમણી બાજુ, પરિકરથી ડાબી બાજુ એક સ્ત્રી સુતી છે. બે નાના બાળક, એક છોકરી છે, એક છોકરો છે, એ સુતેલી સ્ત્રીની બાજુમાં બેઠા છે અને પંખો નાખી રહ્યા છે. જરા ઝૂમ કરી પરિકરને જરાક મોટું કરજો. એમાં પણ આટલો ભાગ આજે પોર્શન છે ને એટલા વધારે મોટું કરજો. તમારી નજર સામે દેખાશે સુતેલી છે કે ત્રિશલા છે અને બેઠેલા છે એ કોણ છે? નંદીવર્ધન અને અચ્છા એ જોઈ લીધા પછી તમારું ફોકસ ડાબી બાજુ, આપણી ડાબી બાજુ અને પરિકરની જમણી બાજુ લઈ જજો અને એને ઝૂમ કરજો તો તમને એક હાથી દેખાશે. હાથીની સુંડ દેખાશે, હાથીની અંબાડી દેખાશે. અહીંયા નહીં કરતા મહેરબાની, હમણાં હું કહું છું બરાબર સાંભળી લો. અને અંબાડી ઉપર એક સ્ત્રી બેઠી છે, એના માથા ઉપર છત્ર છે. આ સ્ત્રી એટલે બીજી કોઈ નહીં, કોણ છે? ત્રિશલા. જેવું હલન ચલન થયું ને અત્રે એને સિદ્ધાર્થને કીધું, અરે 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 મારી ભૂલ થઈ ગઈ, મારો ગર્ભ સલામત છે, સહી સલામત છે, એને કઈ નથી થયું. જલ્દીથી તમે હાથી મંગાવો, મને એના પર બેસાડો, મારા પર છત્ર ધારણ કરો અને મને આખા નગરમાં ફેરવો. ડિટ્ટો એ શિલ્પ તમને ક્ષત્રિય કુળના મહાવીર સ્વામીના પરિકરની અંદર જોવા મળશે. તમારો પ્રોબ્લેમ એ છે તમે પરિકર તો જોતા નથી, પૂરા ભગવાનના પણ દર્શન કરતા. એમ આઈ રાઈટ? મારા સમય મેં પાકિસ્તાન ગયા હતા. હા, જાત્રા કે કરી. અચ્છા, ભગવાનના માથા પર મુગટ કેવો હતો જરા બોલો? મુગટ મેં તારા માથા પર નહીં, ભગવાનના માથા ખંજવાળે પોતાનું હતું. ઈ તો ખબર નથી હતો કે નહીં, કયો હતો એ તો ઘેર ગયો, હતો કે નહીં એ ખબર નથી. હું એમ પૂછું છું, કોઈ તીર્થમાં તમે જાઓ છો, તમે જાઓ છો કે તમારું પાર્સલ જાય છે? મુંબઈથી સવાણી ટ્રાન્સપોર્ટની અંદર કે અદાણી ટ્રાન્સપોર્ટની અંદર ઘણા બધા પાર્સલ અમદાવાદ જાય, એને ખબર હોય અત્યારે દિલ્હી બોરા આવ્યું, હવે નવસારી આવ્યું, પછી સુરત આવ્યું. ટ્રાન્સપોર્ટના પાર્સલને કાંઈ ખબર ન હોય, તમારી જાત્રા ટ્રાન્સપોર્ટના પાર્સલ જેવી હોય છે. તમને મૂળના એ ભગવાન ગયા, જમણી બાજુ ગયા, ડાબી બાજુ ગયા. તો આપું છું બહેનોને, મહિલા મંડળ હોય એટલે હોલસેલમાં જાત્રા કરવા જાય, બરાબર? આજુબાજુમાં 5-1 તીર્થ તો હશે ને, અલીપુર જાય, પછી બીજા કયા? અમલસાર, ગણદેવી, ગિરિમોરાના શાંતિનાથ, બરેશ્વર, બરાબર? અને પછી જુઓ મજા, અલીપુર જાય ચીખલીમાં ને ચીખલી જાય અષ્ટગાંવ, અષ્ટગાંવના ભગવાન જાય સાતમમાં ને સાતમમાં જાય તપો. ઇસકી ટોપી ઉસકે છે, ઉસકી ટોપી ઉસકે છે. ભગવાન સાથે પણ આપનો સંબંધ નથી ને સંપર્ક પણ તમારા પરિવાર સાથે તો હજી તમારો સંપર્ક છે, ભગવાન સાથે તો સંબંધ નથી, સંપર્ક પણ નથી. સાચું બોલું, તમારી એક સ્વાર્થ શક્તિના કારણે તમારે કેટલાની સાથે સંબંધો બગડ્યા છે. મા બાપ સાથે બગડ્યા છે કે નહીં? તમારી સ્વાર્થ વૃત્તિ ક્યાં સુધી હોય છે? ભલું હોય ને, તમે તમારા મિત્ર સાથે પણ સંબંધ બગાડી નાખો અને છેલ્લે તમારી ઘરવાળી સાથે પણ બગાડી.
તમે એક પ્રશ્ન કરો, તમારો સ્વાર્થ કેવો હોઈ શકે છે? એન્ગેજમેન્ટ કર્યા પછી તમને ખબર પડે કે મારી વાઈફને વ્હાઇટ સ્પોટ છે, વોટ આર યુ ડુઇંગ? એને છુપાવી રાખ્યા હતા, પાછળથી તમને ખબર પડે કે વ્હાઇટ સ્પોટ. અમદાવાદમાં એક છોકરો મને મળ્યો કે મારા સાહેબ પાછળથી ખબર પડી, લગ્ન કર્યા પછી ખબર પડી. અમને ફસાવવા માટેનો છાટકું હતું, 1.25 કરોડ આપો તો અમે છૂટા થઈએ, બાકી ના થઈએ. હવે લગ્ન કોન્ટ્રાક્ટ પણ લખી રહ્યા, લગ્ન જાણે કોન્ટ્રાક્ટ થઈ ગયા છે. દહેજ માં આટલું આપો તો અમારે તમારી દીકરી જોઈએ, ને તો નહીં જોઈએ. કહી દો અમને એક મારુતિ કાર જોઈએ, કહી દો એક ફ્લેટની ચાવી જોઈએ, તો અમે તમારી દીકરી અમારી દીકરીને પરણાવીએ, નહીં તો અમારા એન્ગેજમેન્ટ